આપણે આ વિડિયોમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ જોવાના છે। તો પહેલા આ જે આગળ આપણે થિયરી જોઈ એ પ્રમાણે જ આ થિયરી પણ છે કે જેમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંક ના સમપ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે। એટલે પ્રક્રિયા વેગ માટે આપણે જોઈએ અથવા અહીંયા આ એક પ્રક્રિયા છે આપણા માટે બરાબર, પ્રક્રિયક અને નિપજ, તો એમાં પ્રક્રિયા વેગ ચલે છે અહીંયા આર ની એક ઘાત, એટલે આ પ્રમાણે લખીએ આપણે। હવે જો બરાબર કરવું હોય તો અહીંયા વેગ અચળાંક અને અહીંયા આપણે આર લખી શકીએ। પ્રક્રિયા વેગ માટે માઇનસ ડીઆર બાય ડીટી લખી શકીએ। હવે આર ને એક સાઈડ કરીએ, ડીટી ને આ સાઈડ લઈ જઈએ, તો માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે, હવે એ સોરી અહીંયા ડીટી થશે અને આ ભાગમાં આપણે આર લખી શકીએ। હવે આ માઇનસ ને આ સાઈડ લઈ જઈએ તો ડીઆર બાય આર બરાબર માઇનસ કે ડી ટી, આ પ્રમાણે આપણે લખી શકીએ। હવે બંને સાઈડ સંકલન કરીએ તો કે બંને બાજુ સંકલન કરતા તો કે જે ડી આર બાય આર છે એ આપણે એલએન આર, ફક્ત એલએન આર આપણે એને લખી શકીએ છીએ। આગળ આ સાઈડ લખવું હોય તો માઇનસ કે ટી પ્લસ આઈ લખી શકીએ। આ પ્રમાણે આપણને અહીંયા સમીકરણ એક મળે છે। હવે જ્યારે પ્રારંભની વાત કરવામાં આવે, પ્રારંભથી તો એમાં આપણે ટી બરાબર ઝીરો સમય લઈએ અને સાંદ્રતા આર બરાબર આર ઝીરો લઈએ, તો સમીકરણ એકમાં ટી અને આર ની કિંમત મુકતા આપણને શું મળે, આ સાઈડ એલએન આર ઝીરો બરાબર માઇનસ કે ઝીરો પ્લસ આઈ મળશે। આ પર ઝીરો થઈ જવાનો, તો આઈ બરાબર આપણે હવે શું લખી શકીએ, એલએન આર ઝીરો, અને સમીકરણ બે આપીએ। સમીકરણ બે ની કિંમત સમીકરણ એક માં મૂકતા સમીકરણ બે ની કિંમત સમીકરણ એક માં મૂકતા શું મળે, તો એલએન આર બરાબર માઇનસ કેટી પ્લસ એલએન આર ઝીરો મળશે। હવે આર અને આર ઝીરો ને એક સાઈડ લખીએ, આ આ સાઈડ શું થશે, માઇનસ કેટી અહીંયા એલએન આર માઇનસ એલએન આર ઝીરો, આ માઇનસ ને આ સાઈડ લઈ જઈએ તો માઇનસ એલએન આર માઇનસ માઇનસ પ્લસ, તો હવે એ પ્લસ ને પહેલા લખીએ, એલએન આર ઝીરો માઇનસ એલએન આર લખી શકીએ। આ સાઈડ હવે શું બચવાનું, ફક્ત કેટી। હવે શું થાય, જો આપણે અહીંયા એલએન બે ભાગ એલએન આર ઝીરો માઇનસ એલએન આર છે તો એને ભાગાકારમાં લખી શકીએ, તો એલએન આર ઝીરો ભાગ્યા હવે એલએન
आर लखी सकिए तो आ साइड केटी। હવે ln ને દૂર કરવો હોય તો 2.303 log 2.303 log આ સાઈડ r0 ભાગ્યા r અહીંયા શું થવાનું kt। હવે જો આપણે વેગ અચળાંક k શોધવો હોય તો શું લખી શકીએ k બરાબર 2.303 log r0 ભાગ્યા r તો છે પણ અહીંયા આ t જે છે એ આપણે લખી શકીએ છીએ। તો આ પ્રમાણે તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ આ આપેલું છે। હવે જો તમને પ્રારંભિક અને અંતિમ સાંદ્રતા માટે સમય અલગ અલગ આપેલો હોય તો અહીંયા t ની કિંમત તમારે લખવી પડે અને એ t2 માઇનસ t1 કરીને તમે અહીંયા એડ કરી શકો છો। તો હવે આપણે એના પર જઈએ કે જે સંકલિત વેગ સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303 log r0 r અહીંયા તમે t2 માઇનસ t1 પણ લઈ શકો છો। તો આ પ્રમાણે અહીંયા આપેલું હતું। હવે આપણે આલેખ પર જઈએ, જ્યારે પ્રેક્ટિકલી કામ કરીને આલેખ મેળવવામાં આવે તો એ આલેખ પણ અહીંયા આપણને સીધી રેખામાં મળે છે। અહીંયા આલેખ r0 અને r પણ અહીંયા શું છે log, તો log r0 ભાગ્યા r વિરુદ્ધ સમય એ આલેખ દોરવામાં આવે તો એ આપણને સીધી રેખામાં મળે છે આ પ્રમાણે। હવે એમાં આપણને અહીંયા ઢાળનું મૂલ્ય મળવાનું છે આ ભાગમાં log r0 ભાગ્યા r સમય t, અને જે ઢાળનું મૂલ્ય છે એ ઢાળનું મૂલ્ય આપણને અહીંયા કે 2.303 આ મળે છે। હવે આવું આપણને ક્યાં દેખાય કે જો આ ટીને આપણે આ ભાગમાં લખીએ અને આ કેને અહીંયા લખીએ તો 2.303 ભાગ્યા કે થઈ જશે। હવે આ કિંમત જે છે એ આપણને અહીંયા ઢાળ પરથી મળે છે। તો આ પ્રમાણે આ થિયરી આપણને અહીંયા આપી હતી। હવે એના ઉદાહરણ જોઈએ તો એમાં પહેલું ઉદાહરણ છે ઇથિનનું હાઇડ્રોજનીકરણ, ઇથિનનું હાઇડ્રોજનીકરણ, ઇથિન એટલે C2H4 રિડક્શન પ્રક્રિયા, હાઇડ્રોજન ઉમેરાય તો એમાંથી આપણને C2H6 એટલે કે ઇથેન મળે છે। તો અહીંયા જે ઇથિન છે એ પ્રક્રિયામાં વધારે પ્રમાણમાં ભાગ લે છે તો પ્રક્રિયા વેગ બરાબર કે C2H4 ની 1 ઘાત। આ પ્રક્રિયા એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। આ સિવાય કે બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય પ્રક્રિયાઓ જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે। તો એને આપણે આ પ્રમાણે લખીએ, બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય પ્રક્રિયા, અને એનું એક ઉદાહરણ આપેલું છે જ્યારે રેડોન છે એમાંથી આપણને રેડિયમ છે એમાંથી આપણને હિલિયમ અને રેડોન મળે છે
तो रेडियम माटे आर ए लखीए आ भाग में 88 ने 228 ए 226 एनु परमाणुय दल छे तो एमाथी आपणे हीलियम अने रेडॉन मळे छे जेमां 86 बे आ सिवाय 4 परमाणुय दल अने बीजो अहीं रेडॉन माटे 222 एनो परमाणुय दल छे। आ परिस्थितिमां प्रक्रिया वेग बराबर के अने अहीं रेडियम ने एक घात आपने लखी सकिए छे। आ सिवाय के जे N2O5 अने बीजु एक उदाहरण आपेलू छे N2O नू विघटन प्रथम क्रमनी प्रक्रिया छे, प्रथम क्रमनी प्रक्रिया छे। तो आ उदाहरण जे छे ए तमे विकल्प वाला प्रश्न माटे तैयार करी शको छो।